આજરોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવેલ નાગભાઈ માતાજીના મંદિરે શ્રી સાયનાથના પટાંગરમાં શ્રી નાગભાઈ માતાજી મંદિર સાયનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવેલ અર્થે કિશનભાઈ પંડ્યા જામકંડોરણાના ઉપસરપંચ પ્રવીણાબેન વ્યાસ તથા અગ્રણી ગૌતમભાઈ વ્યાસ દ્વારા શ્રી નાગભાઈ માતાજીના મંદિરનો પટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાનયજ્ઞ ગત તારીખ 8 એપ્રિલના રોજ બપોરે પોથીયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવેલ છે, જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞ વ્યાસપીઠ પર શાસ્ત્રીજી વિનુભાઈ છેલશંકર જોશી અને બિરાજમાન છે, ત્યારે આગવી શૈલીમાં સંગીતકાર સથવારે કથાનું સુંદર સમાપન કરાવી રહ્યા છે, જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કપિલભાઈ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન ઉત્સવની સાથે સાથે આજરોજ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યા હતા, તેમજ આજના પુરસ્કારી પાવન પ્રસંગ રૂક્ષ્મણી વિવાહ ગુજરાતના સરકાર કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક દ્વારા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે શાસ્ત્રી શ્રી વિનુભાઈ જોશીની મધુર વાણી અને કથાવાચક સૌ કોઈ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા અને કથાનું રસપાન કરાવી ધ્યાનતા અનુભવી રહ્યા હતા, જ્યારે આ કથા શ્રવણ દરમિયાન કથા સાંભળવા પધારતા તમામ શ્રોતાજનો માટે આયોજક દ્વારા સમયાંતર ઠંડા પાણી તેમજ કથા બાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એવા સમયે અમારા રિપોર્ટર નરેન્દ્ર પ્રિયદર્શી દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. હું ગૌતમભાઈ વ્યાસ, રહેવાસી જામકંડોરણા. અહીંયા આપણે પહેલો પાટોત્સવ પૂરો થયો અને આ વખતે બીજો પાટોત્સવ માં નાગભાઈ માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર છે. આપણે આ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને આ ભાગવત સપ્તાહની અંદર શાસ્ત્રીજી તરીકે આપણા વિષ્ણુ મહારાજ જોશી તથા ગામમાંથી પધારેલા ભાઈઓ બહેનો માતાઓ તથા બાર ગામથી દૂર દૂરથી પધારેલા માનવંતા મહેમાનો વગેરે હાજરી આપી અને આ ભાગવત સપ્તાહની અંદર બહુ એક સારું એવું કાર્ય કર્યું છે.